धोरण छ विषय अंग्रेजी विद्यार्थी भाई बहनों गुड मॉर्निंग। यूनिट टू आप सीखी रहे थे एमा टू मो छो ए एक्टिविटी जो त्यार पछी एक्टिविटी फोर में रेट और एलिफंट विषय आप रेट एटले के छोटू वरसाद ऋतु बराबर ए ऋतु क्यारे क्यारे आकाश में रेनबो एटले मेघ धनुष जोवा मळे छे एना विषे अपने एक काव्य समझे जारी मेघधनुष देखाय त्यारे आकाशनुं जे व्यू छे एटले दृश्य छे ए खूब ज सुंदर देखाय छे। मेघधनुष सात रंगोमां जोवा मळे छे। अहींया आगळ आपणे पुस्तकमां मेघधनुषनुं चित्र बताव्युं छे। आ रीते आकाशमां सात रंगोमां मेघधनुष बने छे जे खूब सुंदर देखाय छे। आकाश में वादळ बंधाय तो वादळ आम थी आकाश
नदी ऊपर बोट જોઈએ છે ચાલતી, શીપ છે આગવટ છે એ દરિયા ઉપર ચાલતી જોઈએ છે, પણ એના કરતા આ બધા કરતા વધુ સુંદર વધારે સુંદર શું છે તો કે આકાશમાં જે વાદળા આમથી તેમ આકાશની આરપાર સહેલ કરતા હોય છે એ દ્રશ્ય કે છે ખૂબ જ સુંદર દેખાય છે પ્રિટીયર। वधारे सुंदर आ बद्दा करता आ जे सीन छे आ जे दृश्य छे के जे आकाशमां वादळो फरे छे वादळ बंधाय छे ए ચોમાસાની ઋતુમાં જે વાદળો જોવાની મજા છે એ ખૂબ જ સુંદર દેખાય છે અને એ આપણને જોવાનું પણ ખૂબ ગમે છે। देयर आर ब्रीजेस ऑन द रिवर्स હવે જે વાદળો છે ને એ વાદળો જે આકાશમાં ફરતા હોય છે એને કારણે શું હોય છે તો કે જે નદીઓ છે એ નદીઓ ઉપર શું થાય છે કે પુલ બને છે, નદીઓ ઉપર પુલ હોય એ પ્રમાણેનું દ્રશ્ય સર્જાય છે બ્રિજ પુલ। એવું સુંદર દ્રશ્ય આપણે જોવા મળે છે નદી કિનારો હોય અને એ વખતે જો આપણે ચોમાસુ હોય વાદળા બંધાયા હોય અને નદી કિનારે જો આપણે જઈએ તો ખૂબ સુંદર દ્રશ્ય દેખાય છે, એ જે વાદળો આકાશમાં આમથી તેમ ફરતા હોય છે એ વખતે આપણને એવું લાગે કે આ વાદળોએ નદી ઉપર પુલ બાંધ્યા છે। એઝ પ્રીટી એઝ યુ પ્લીઝ, હવે તમે ખુશ થાઓ એવા સુંદર આ વાદળો દેખાય છે प्लीज એટલે ખુશ થો એટલે આપણે બધા આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થઈએ, એવું સુંદર દ્રશ્ય સર્જાતું હોય છે અને એ દ્રશ્ય આપણને પ્લીઝ એટલે ખુશ કરે છે। બટ ધ બો દે બ્રીઝી સેવન, પણ આ જે ધનુષ છે બો એને તમને લખ્યું બો એટલે કે ધનુષ છે કે જે આકાશમાં બને છે એ ધનુષ છે એ તો સ્વર્ગનો પુલ હોય એવું દેખાય છે હેવન જે હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગમાં પુલ બન્યો હોય એવું દ્રશ્ય આ મેઘ ધનુષને લીધે સર્જાયેલું જોવા મળે છે। એન્ડ ઓવર ટોપ ધ ટ્રીઝ, અને જે મેઘ ધનુષ જ્યારે બને છે ત્યારે શું આપણે જોઈએ છે કે જે વૃક્ષો છે એ વૃક્ષોની ટોચ ઉપર ટ્રીઝ એટલે વૃક્ષો, વૃક્ષોની એન્ડ ઓવર ટોપ ધ ટ્રીઝ, અને એ મેઘ ધનુષ વૃક્ષોની ટોચ ઉપરથી પસાર થાય છે ઓવર ટોપ। કહેવાનો મતલબ કે આકાશમાં જ્યારે બી મેઘ ધનુષ સર્જાય છે ત્યારે જે કુદરતી રીતે આ જે આકાશમાં મેઘ ધનુષ બને છે ત્યારે એ દ્રશ્ય એટલું સુંદર લાગે છે કે તમે એમ કે એને જુઓ તો તમને પણ એ દ્રશ્ય તમે માણવાની તમને ખૂબ મજા પડે। એન ઓવર ટોપ ધ ટ્રી એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને શું બને છે કે બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને અર્થ એટલે કે પૃથ્વીથી આકાશ સુધીનો રસ્તો, અર્થ એટલે પૃથ્વી, પૃથ્વીથી આકાશ સુધીનો રસ્તો આ શું થાય છે કે આ મેઘ ધનુષ એ બિલ્ડ એટલે કે બનાવે છે। ઇઝ ગ્રેટિયર ફાર ધેન ધીસ, હવે આ છે એ તો કે છે આ દ્રશ્ય પૃથ્વીથી આકાશ સુધીનો રસ્તો આ મેઘ ધનુષ બનાવે છે। ઇઝ ગ્રેટિયર ફાર ધેન ધીસ, આ બધા જ કરતા વધારે સુંદર એમ કે આ સીન લાગે છે જે
જ્યારે મેઘધનુષ બને છે ત્યારે. હવે આ જે રેઇનબો છે એ રેઇનબો આપણે આ જ રીતના કલર સાથે આપણા ચોપડીમાં દોરવાનો પ્રયત્ન કરીશું. એટલે કે કીઝ પ્રીટીયર આવા બધા કરતા વધારે સુંદર આ જે રેઇનબો છે એ આકાશમાં આપણને જોવા મળે છે. એક્ટિવિટી 5 એમ પૂરી થઈ. હવે એક્ટિવિટી 6 આપણે જોઈશું. પાન નંબર 24 છે એમાં શું છે જુઓ. હવે શિયાળો ઉનાળો ચોમાસું બરાબર વિન્ટર સમર મોનસૂન એ ઋતુઓના નામ છે બરાબર. હવે આ ઋતુઓના જે નામ છે એ ઋતુઓ આપણે માણીએ છીએ પણ એક્ટિવિટી 6 પાન નંબર 24. હવે શું આવશે કે આપણને એક્ટિવિટી 6 માં એક્સરસાઇઝ રૂપે સમજાવેલું છે. એમાં શું કહેવા માંગે છે. હવે અહીં આપણે ઋતુ વિશે ખ્યાલ મૂકીએ. આ જે મેઘધનુષ જોયું ને એ મેઘધનુષ વિશે આપણે જે કાવ્ય માણ્યું ને એ કાવ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ચોમાસાની ઋતુ. હવે આપણને બધાને ખબર છે કે ઋતુઓ 3 છે, શિયાળો ઉનાળો અને ચોમાસું વિન્ટર સમર અને મોનસૂન. જે વિન્ટર છે એમાં આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ, સમરમાં ગરમીનો અનુભવ કરીએ છીએ અને મોનસૂન છે એમાં આપણે વરસાદ પડતો હોય છે. આ વરસાદની ઋતુ જે છે એમાં ખૂબ સુંદર દ્રશ્ય સર્જાયેલું હોય છે. ચારે તરફ આપણને લીલોતરી જોવા મળે છે, ઠંડો ઠંડો પવન વાતો જોવા મળે છે અને એમાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે કુદરત કઈ અનેરી જ આપણને જોવા મળે છે. હવે આ જે 3 ઋતુ છે એ દરેક ઋતુમાં આપણે દરેક રીતે જુદા જુદા એક્સપિરિયન્સ પ્રાપ્ત કરીએ છીએ. એમાં પહેરવેશથી માણી, ખાવાથી માણી આ બધું જ જુદી જુદી રીતે આપણે અનુભવ કરીએ છીએ. ખોરાકમાં પણ શિયાળાનો ખોરાક જુદો હોય, ઉનાળામાં આપણને અમુક વસ્તુ ખાવાનું મન થાય, અમુક વસ્તુ ન થાય અને ચોમાસામાં તો કંઈક જુદો જ અનુભવ થાય છે, ગરમ ગરમ વસ્તુ ખાવાની મન થાય છે. હવે એ જ પ્રમાણે ખાવાની વસ્તુ એટલે કે ફૂડ ઉપરાંત બીજા કેટલાક શાકભાજી, ફળ ફળાદી એ પણ આ 3 ઋતુમાં આપણે જુદા જુદા ખાતા હોય છે. ત્યાર ઉપરાંત આપણો પહેરવેશ શિયાળાનો જુદો હોય, ઉનાળાનો જુદો હોય, ચોમાસાનો જુદો હોય. ચોમાસામાં આપણે બહાર નીકળીએ એમને ન નીકળીએ, છત્રી કે રેનકોટનો ઉપયોગ કરીએ, શિયાળામાં ગરમ કપડાં પહેરીએ, ઉનાળામાં કોટન અને પાતળા કપડાં પહેરીએ. હવે આ બધી જે ઋતુ છે, જે ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ એ ઋતુ હોય 3 આપણને બતાવી છે, વિન્ટર સમર અને મોનસૂન. એ રીતનું દ્રશ્ય પણ અહીં તમારે આગળ રજૂ કર્યું છે. અહીંયા આગળ વિન્ટર છે, શિયાળો છે, કપડાં પહેરેલા ગરમ છે, મફલર છે, સ્વેટર છે, માથે ટોપી છે, સમર ઉનાળામાં માથે કેપ પહેરે છે બરાબર, પછી શું પહેરે છે આખે ગોગલ્સ અને મોનસૂનમાં છત્રી ઉપરાંત આપણે રેનકોટનો પણ ઉપયોગ કરીએ છીએ. હવે મેં તમને સમજાવ્યું કે દરેક રીતે જે ઋતુઓ છે એ ઋતુઓ આપણે માણતા હોઈએ છીએ. તો અહીંયા પણ આપણને આ જે ઋતુઓ છે એ ઋતુ પ્રમાણે કેટલાક ફળ ફળાદી, શાકભાજી, પછી પહેરવેશ આ બધું અહીં આપણને બતાવે છે. હવે એના અનુસંધાનમાં અહીં ઉપર દરેક વસ્તુ દર્શાવે છે, એના અનુસંધાનમાં અહીં ચિત્ર આપ્યું છે અને ચિત્ર પ્રમાણે નીચે આપણને ઋતુઓ આપી છે, ફ્રૂટ, વેજીટેબલ, ફેસ્ટિવલ્સ અને ઉપયોગી વસ્તુ ચાર ખાના આપ્યા છે. જુદા જુદા તહેવારો પણ આપણે માણીએ છીએ. અષાઢ ઋતુ એટલે કે ચોમાસા, અષાઢ મહિનો આવે, ચોમાસું આવે ત્યાંથી જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. હવે આ મેં તમને જે આજે સમજાવ્યું એ જ કેવળ આપણે આવતીકાલે આ ઋતુ પ્રમાણે અહીંયા આગળ ભરીશું. એટલે એક્ટિવિટી 6 આપણે સોમવારે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.